વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના લેક્ચર નંબર 6 જેમાં આપણું ચેપ્ટર ચાલે છે પ્રાયોગિક ભૂમિતિ. આ ચેપ્ટરના અગાઉ 5 લેક્ચર મુકાઈ ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને લેક્ચરો બહુ જ પસંદ પડી રહ્યા છે. તો આજે આપણે લેક્ચર નંબર 6 માં સ્વાધ્યાય 4.3 ની બાકીની જે બે રચના બાકી છે, રચના નંબર 3 અને 4 જોવાની છે. તો ફરીથી યાદ કરાવી દઉં, ફૂટપટ્ટી, પેન્સિલ, ચેક રબર, પરિકર ખાસ આટલી વસ્તુ સાથે રાખીને બેસવાનું, જેથી કરીને તમને રચના આવડતી જાય અને મુદ્દા તમારે સાથે લખવાની ટેવ પાડવાની. બરાબર, પરીક્ષામાં ક્યારેક મુદ્દા પૂછાશે, ક્યારેક ન પણ પૂછાય, પણ આપણે તૈયારી મુદ્દા સાથેની રાખવાની. બરાબર, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રચના નંબર 3. ચાલો, તો આજના લેક્ચરમાં આપણી જે પહેલી રચના એટલે ઓમ જોવા જઈએ તો રચના નંબર 3 જોવાની છે, જેમાં આપણને એવું કીધું છે, જોવો નીચે રકમમાં, કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે બનાવવાનો છે જેનું નામ છે HEAR, અને એની અંદર આપણને બે બાજુઓના માપ આપ્યા છે, HE બરાબર 5 સેમી અને EA બરાબર 6 સેમી, અને એક ખૂણો આર આપણને આપી દીધો છે 85°. તો સૌથી પહેલાં આપણે એની કાચી આકૃતિ એક સમાંતર બાજુની દોરી નાખીએ, કે ભાઈ આવો કોઈક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ડ્રો કરશું. બરાબર, જેમાં આપણે HEAR આમાં આપણે કોઈ પણ નામ આપી શકીએ. બરાબર, HEAR, કારણ કે અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો લગાડવાના થશે. બરાબર, તો ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ લગાડવા એ પહેલાં આપણે માપ મૂકી દઈએ. HE 5 સેમી, તો સમાંતરના નિયમ મુજબ સામેની બાજુ કેટલી હોય? 5 સેમી, કારણ કે સામસામેની બાજુ સરખી હોય. પછી EA 6 સેમી, તો આ પણ થઈ જાય 6 સેમી. બરાબર, પછી તો કે એક ખૂણો R આપણને આપ્યો છે 85°નો, તો એક ખૂણો 85 છે, તો સમાંતર બાજુનો હજી એક નિયમ કે એના સામસામેના ખૂણા સરખા હોય, આ નિયમો આપણે બધા અગાઉ લેક્ચરોમાં સમજાવેલા છે. જો તમારે એ લેક્ચરો જોવાના બાકી હોય તો પહેલાં એ લેક્ચર તમે જોઈ લેજો. બરાબર, એટલે આ વસ્તુ સમજવી ઇઝી પડે. પછી તો કે આ બે ખૂણા મળે, બીજું તો કે સમાંતરના પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય, એટલે કે આપણે આવું લખી શકીએ કે આર વત્તા એ બરાબર 180. તો આર છે આપણી પાસે 85 છે, વત્તા એ બરાબર 180. બરાબર, તો આ રીતે આર આપણી પાસે પડ્યો છે અને પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય. આ ખાસ નિયમો બધા યાદ રાખવાના છે કે પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય. તો એ જોતો હોય તો 180 - 85 કરો એટલે એ આપણને મળે 95°. બરાબર, એ ખૂણો આપણને મળી જશે 95°. તો આ 95 થયો, તો વળી પાછા સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એના મુજબ એચ પણ કેટલો થઈ ગયો? 95°નો. બહુ જ સરળ આકૃતિ થઈ ગઈ. જો બધી વસ્તુ આપી દીધી, ચારે ચાર બાજુ છે ને, ચારે ચાર ખૂણાઈ છે, જ્યાંથી તમારે આકૃતિ સ્ટાર્ટ કરવી હોય ત્યાંથી કરી શકાય. આના માટે કોઈ નિયમ લગાડવાની જરૂર નથી, બસ આ સમાંતર બાજુના નિયમો આપણને આવડવા જોઈએ. તો ચાલો અહીંયાથી જ આપણી રચના સ્ટાર્ટ કરીએ. 5 સેમીની બાજુ આપણે ડ્રો કરી નાખીએ, ફૂટપટ્ટીની મદદથી 5 સેમી લંબાઈની એક બાજુ આપણે ડ્રો કરીએ. 0 થી ચાલુ કરવાનું અને 5 સેમી પાસે ચાલો. આ 0 થી 5 સેમીની એચ અને ઈ 5 સેમી. તો રચનાનો પેલો મુદ્દો થઈ ગયો, 5 સેમી લંબાઈનો રેખાખંડ એચ ઈ રચો. ચાલો, એક વસ્તુ થઈ ગઈ, 5 સેમી લંબાઈનો રેખાખંડ એચ ઈ રચો. હવે તો કે એના બે ખૂણા આપણી પાસે છે, એચ પણ છે, ઈ પણ છે,
બરાબર, તો ચાલો એના માટે આપણે કોણ માપક લેવું પડશે. તો કોણ માપક થી એચ કઈ બાજુ દોરવો છે? જમણી બાજુ. કયું માપ લેશું? કોણ માપક માં નીચેનું. તો ચાલો પેલા કોણ માપક ની સરસ મજાની ગોઠવણી કરી દેવાની. આ પોઈન્ટ આની અંદર આવી જવો જોઈએ અને રેખાખંડ કાળી લાઈન ઉપર આવવા જોઈએ. અને હવે આપણે જોઈ છે એચ 95, નીચેની લાઈનમાં 95 ગોતવાના. તો 90, આ 100, આ નીચેની લાઈનના 90 અને 100 એની વચ્ચે હોય 95. તો આ રહી આપણા 95. તો ચાલો ત્યાં આપણે આવી રીતે એક લાઈન ડ્રો કરી નાખીએ 95ની. અહીંયા ખૂણો બની ગયો 95. ચાલો રેડી. પછી તો કે ઈ ઈ છે આપણી પાસે 85. કઈ બાજુનો ખૂણો દોરવો છે? તો કે ડાબી બાજુ ખૂણો દોરવો છે. તો ડાબી બાજુ દોરવો હોય તો કયું માપ લેવાનું? કોણ માપકમાં ઉપરનું માપ લેવું પડે. બરાબર, ચાલો તો આને આપણે અહીંયા રાખી દઈએ, વ્યવસ્થિત ગોઠવણી કરી નાખીએ, રેખાખંડ કાળી લાઈન ઉપર આવી જવો જોઈએ. અને હવે આપણે જોઈ છે 85. તો 85 કોની કોની વચ્ચે હોય? તો કે 80 અને 90ની વચ્ચે આવે. 85 ઉપરનું માપ લેવાનું છે, નીચેનું નહીં. ઉપરનું માપ 80 અને 90 એની વચ્ચે આવે અહીંયા 85. તો આ આપણા 85 આવી ગયા, એને આપણે ડ્રો કરી નાખીએ. ચાલો તો બે વસ્તુ આપણને મળી ગઈ, 95 અને આ ખૂણો મળી ગયો 85નો. હવે તો કે બે બાજુ છે આપણી પાસે, આ બાજુ છે ને આ બાજુ છે, બે 6 છે. તો એના માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. 6 સેમી અહીંયા દોરી નાખીએ, આને 6 પાસે રાખી દઈએ. તો 0 પાસે આપણો રેખાખંડ આવશે. આ 6 પાસે આપણે રાખી છે, 0 પાસે આપણો રેખા પોઈન્ટ આવી જાય, એટલે કે આ 6 સેમી થઈ ગયું. અહીંયા બિંદુ આર છે, એનું નામ આપી દઈએ આર, એટલે આ થઈ ગયા 6 સેમી. એવી રીતે અહીંયા ડ્રો કરી નાખીએ. જો આ 6 અને જ્યાં 0 આવે ત્યાં આપણું બિંદુ, બીજું બિંદુ મૂકી દઈએ, એનું નામ છે એ, આઈ થઈ ગયા 6 સેમી. અને હવે ફરજિયાત આ માપ 5 સેમી આવે. જો આવે છે 5 સેમી, 0 થી 5, તો એ આપણે ડ્રો કરી નાખીએ. તો એના મુજબ આપણો આખો ચતુષ્કોણ બની ગયો અને આ માપ આપણું 5 સેમીનું ઓટોમેટિક આવી ગયું. બરાબર, આ ખૂણો તમે માપો એટલે 85 થાય, એટલે માપવાની જરૂર ન હોય. અને આ 95 જ થાય. શું કામ? તો કે સમાંતર બાજુના નિયમો લાગુ પડે. તો માગ્યા મુજબનો ચતુષ્કોણ આપણને મળી ગયો છે. તો હવે આપણે એના મુદ્દા પૂરા કરી નાખીએ. તો જોવો જોઈએ, આ રેખાખંડ પછી આપણે ખૂણો એચ 95નો રચો. ખૂણો એચ બરાબર 95° રચો. પછી તમે જુઓ તો ખૂણો ઈ 85° રચો. પછી તમે જુઓ ખૂણો ઈ પણ આવી ગયો, ખૂણો એચ પણ આવી ગયો. પછી આપણે એક રેખાખંડ દોર્યો એચ આર કિરણ પર, કિરણ એચ આર પર, કિરણ એચ આર પર 6 સેમી લંબાઈનો, 6 સેમી લંબાઈનો રેખાખંડ એચ આર, રેખાખંડ એચ આર રચો. અને કિરણ ઈ એ પર, કિરણ ઈ એ પર 6 સેમી લંબાઈનો રેખાખંડ ઈ એ રચો. ચાલો બધા મુદ્દા થઈ ગયા. હવે તો કે એક રેખાખંડ આર એ 5 સેમી લંબાઈનો રેખાખંડ આર એ રચો. તો આર એ આવી ગયો, 4 4 બાજુ આવી ગઈ, અને તેથી ચતુષ્કોણ એચ ઈ એ આર માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. બરાબર, તો ચાલો હવે આપણે લઈ લઈએ રચના નંબર 4. ચાલો હવે લઈએ આપણે રચના નંબર 4. તો જો નીચે રકમમાં આપણને એવું કીધું છે, એક લંબચોરસ ઓ કે એ વાય રચો, જેમાં ઓ થી કે 7 સેમી છે અને કે એ 5 સેમી છે.
चलो लंब चोरस छे तो लंब चोरस ना नियमो लागू पड़े। आपणे दोरी नाखीए एक काची आकृति, आनु नाम गम्मे एम आपी शकाय, ओ के ए अने वाय, बराबर। ओ थी के 7 सेमी, तो लंब चोरस ना नियम मुजब साम समेनी बाजू सरखी होय एटले वाय ए पण 7 सेमी थाय। पछी तमे जुओ तो के ए 5 सेमी, तो वाय ओ 5 सेमी थाय। अने बीजू तो के चारे चार खूणा काट खूणा होय, लंब चोरस ना चारे खूणा काट खूणा होय एटले के चारे चार 90 अंश ना बने, बराबर। बहु सरळ आकृति कहेवाय। तो सौथी पहेला आपणे ओके थी चालू कर दी आकृति दोरवानू, बराबर। आमां तो बहु ईजी छे, 7 सेमी आपणे दोरी नाखीए। तो चलो हवे अहींया 7 सेमी माप लई लईए, 0 થી ચાલુ કરવાનું, 7 સેમી સુધી દોરી નાખીએ આપણે, આ 0 થી 7 સુધી આપણે આવી ગયા, બરાબર। 0 થી 7 સુધી આવી ગયા, તો ત્યાં આપણે નામ આપી દઈએ ઓ કે 7 સેમી। તો હવે ને આપણે પહેલો મુદ્દો બની ગયો કે 7 સેમી લંબાઈનો રેખાખંડ ઓ કે રચો, બરાબર। 7 સેમી લંબાઈનો રેખાખંડ ઓ કે રચો। ચાલો પછી તો કે એના બે ખૂણા કેવા, તો કે કાટ ખૂણા, તો એકદમ ઈઝી। આપણું કોણમાપક છે, કોણમાપકનું પોઈન્ટ એમાં આવી જાય એવી રીતે રાખી દેવાનું, રેખાખંડ અહીં ઉપર કાળી લાઈન આવી જવી જોઈએ। આ થઈ ગયો 90નો ખૂણો, તો ત્યાં આપણે 90નો ખૂણો ડ્રો જ કરી નાખીએ સાથે। આ આપણો 90નો ખૂણો બની ગયો। પછી એવી રીતે કે પાસે પણ 90નો ખૂણો બનાવવો છે, તો વ્યવસ્થિત ગોઠવણી કરવાની, કોણમાપકની લાઈન છે એ રેખાખંડ ઉપર આવી જવી જોઈએ અને બિંદુ આની અંદર આવવું જોઈએ। આ છે 90નો ખૂણો, ત્યાં આપણે પાછો રેખાખંડ ડ્રો કરી દઈએ। આ પણ 90નો ખૂણો થઈ ગયો, કે પણ બની ગયો 90. પછી તો કે હવે બે બાજુ આપણી પાસે પડી છે, કે થી એ 5 છે, ઓ થી વાય પણ 5 છે। તો તમે જુઓ કે થી એ 5 જોઈ છે, આ આપણે કે થી એ 5 રાખી દઈએ, પહેલા એને 5 પાસે બિંદુ કે રાખી દઈ, 0 આવે ત્યાં આપણે બિંદુ એ ડ્રો કરી નાખીએ। તો જો અહીંયા આપણું બિંદુ 0 આવે છે, બરાબર, અહીંયા આપણે ટપકું કરી નાખીએ, ત્યાં આપણું બિંદુ મળી ગયું એ, અને આ માપ થઈ ગયું 5 સેમી, સોરી 5 સેમી। એવી રીતે ઓ થી વાય 5 સેમી જોઈ છે, તો 5 પાસે રાખી દઈએ, 0 પાસે આપણે બિંદુ એ બનાવી દઈએ, તો આ 0 પાસે આપણું બિંદુ એ વાય છે એ બની ગયું। આ થઈ ગયા 5 સેમી, અને હવે આ બે રેખાખંડને જોડી દઈએ એટલે ફરજિયાત 7 સેમી જ આવે। જો તમે વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે 0 થી 7, તો આને આપણે ડ્રો કરી દઈએ। તો આ આપણું 7 સેમીની એક રેખાખંડ બની ગયો, અને ફરજિયાત આ બે ખૂણા કેવા બને, તો કે કાટ ખૂણા જ બને। તો આ આપણો લંબચોરસ તૈયાર થઈ ગયો, એકદમ ઈઝી આકૃતિ છે। ચલો મુદ્દા લખવા માંડીએ કે માપ ખૂણો ઓ બરાબર 90 અંશ રચો, માપ ખૂણો કે 90 અંશ રચો। પછી તો કે કિરણ કે એ પર, કિરણ કે એ પર 5 સેમી માપનો રેખાખંડ કે એ રચો, અને કિરણ ઓ વાય પર 5 સેમી માપનો રેખાખંડ ઓ વાય રચો। અને છેલ્લે આપણે શું કર્યું, તો કે વાય એ બરાબર 7 સેમી રચો, અને તેથી લંબચોરસ ઓ કે એ વાય માગ્યા
મુજબનો ચતુષ્કોણ અથવા આપણે એનું નામ રાખેલું જ છે લંબચોરસ છે. ઓકે, તો જો રચના પણ ઓકે અને એનું નામ પણ ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. આજના લેક્ચરમાં જો કઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ. જય ભારત.